अच्छा बनासकांठा थी कि जहां डीसा रूरल पुलिस से दारू भरेली एक जीप झड़पी पाड़ी छे। दारूनी गाड़ी ने हेराफेरी कर तो पुलिस कर्मी झड़पावशे। आरोपी आलाभाई बुकोलिया बनासकांठा जिला नो पुलिस कर्मी छे अने कंसारी नजीक थी दारूनी गाड़ियों साथ त्रण आरोपियों ने धरपकड़ कराई छे। 444 विदेशी बोटल दारू सहित 2,44,600 नो मुद्दा माल जप्त करवामां आव्यो छे। अपने जणावी दईए के जे आरोपी छे तेमनुं नाम आलाभाई बुकोलिया छे अने बनासकांठा जिलानो ते पुलिस कर्मी होवानुं पण जणावुं छे। अपने जणावी दईए के जगतना समाचार अत्यारे मळी रह्या छे तेमां त्रण आरोपीओनी धरपकड कराई छे अने कुल 2,00,000 थी पण वधुनो मुद्दा माल जप्त करायो छे। डीसा रूरल पुलिसे आ दारू भरेली गाड़ी झड़पी पाड़ी छे અને દારૂની ગાડીની હેરાફેરી એક પોલીસકર્મી દ્વારા જ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે તો એ પોલીસકર્મી સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી લેવાય છે, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી છે। આપને જણાવી દઈએ કે ડીસા રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને જે પોલીસકર્મી દારૂની ગાડીની હેરાફેરી કરતો હતો તેને પણ ઝડપી પડાયો છે। આરોપીનું નામ આલાભાઈ બુકોલિયા છે। કંસારી નજીકથી દારૂની ગાડી સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। ત્યારે સવાલ એ છે કે પોલીસની જીપમાં દારૂ કઈ રીતે, હવે પોલીસે જ પોલીસની સામે કાર્યવાહી હાથ ધરી છે। એક પોલીસકર્મી કે જે આ દારૂની ગાડીની હેરાફેરી કરતો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, દારૂ ભરેલી જીપને ઝડપી પાડવામાં આવી, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે એક પોલીસ કર્મી જ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, શું પૂરી જાણકારી છે આ મામલે? જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા એ સરહદી વિસ્તાર છે અને ખાસ કરીને દારૂ અહીંથી મોટા પાયે પ્રવેશતો હોય છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ગઈકાલે જયારે ડીસા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જ એક જીપ દારૂ ભરેલી ગાડી તેઓ ઝડપી હતી। તેમાં જે આરોપીઓ હતા તેમાં આરોપીઓ પૈકી એક વ્યક્તિ જે હતો તે બનાસકાંઠા પોલીસનો કર્મચારી હતો। આ સમગ્ર મામલે જ્યારે પોલીસ બેળામાં આ સમગ્ર બાબત બહાર આવી ત્યારે ચોક્કસથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ખાસ કરીને એક પોલીસ કર્મી કે જેની પર દારૂબંધીનો કડક અમલ થાય તે માટેની જવાબદારી હોય છે, પરંતુ તે જ પોલીસ કર્મી જે પ્રકારે દારૂ લઈને ગુજરાતમાં પ્રવેશતા હોય અને દારૂની ઘેરાફેરી કરતા હોય ત્યારે અનેક સવાલો તો ઉભા થઈ જ રહ્યા છે। પરંતુ આ સમગ્ર મામલે અત્યારે તો ડીસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ 2,00,000થી વધુનો મુદ્દામાલ અને 444 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે અત્યારે ડીસા પોલીસ મથકે ત્રણ આરોપીઓને ઝડપી પાડી અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે તો આ પોલીસકર્મી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। જોવાનું એ રહેશે કે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુ આ મામલે કેવા કડક વલણ અપનાવે છે, કારણ કે અગાઉ પણ પાલનપુરમાં આ જ પ્રકારે એક પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ આવ્યો હતો અને ફરી એકવાર જિલ્લામાં આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર કયા પ્રકારના પગલાં ભરે છે। આભાર કુલદીપ તમામ જાણકારી બદલ।